સસ્તાના દની દુકાન ધારકોનો હડતાલનો સુખદ અંત આવ્યો. હાલ પૂરતી હડતાલ સ્થગિત કરાઈ છે. સરકાર સાથેની બેઠક બાદ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે દિવાળીના તહેવારને ધ્યાને રાખી સરકારે એસોસિએશન સાથે બેઠક કરી. મુખ્યમંત્રીએ પણ અપીલ કરી છે કે દુકાનો ફરીથી શરૂ કરવામાં આવે. વધુમાં જણાવ્યું કે દિવાળી તહેવાર બાદ બેઠક કરીને આ અંગે સમસ્યાનો ઉકેલ લવાશે. રાજ્યભરમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત. હાર્ટએટેકથી મોતના ચોંકાવનારા આંકડાઓ વચ્ચે ચોંકાવનારું કારણ સામે આવ્યું. આ કારણ છે અપૂરતી ઊંઘ. જો વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો પણ હાર્ટએટેકનું કારણ બની શકે છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ 6 કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોને હાર્ટએટેક આવવાનું જોખમ 32% વધારે છે. દિલ્હીમાં દારૂ પોલીસીના ખોટા કેસમાં ઈડીએ આપને તમનીષ સિસોદિયા અને સંજયસિંહને જેલમાં મોકલ્યા હતા. જોકે તેમના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હતા. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી કહ્યું કે અરવિંદ કેજરીવાલને જે નોટિસ ફટકારી છે તે ગેરકાનૂની છે. રાજ્યમાં નવા તલાટી અને જુનિયર ક્લાર્કની નિમણૂક પત્રો અપાશે. 10 નવેમ્બરે ગાંધીનગર ખાતે અંદાજે 4500 જેટલા લોકોને નિમણૂક પત્રો આપવામાં આવશે. જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત હાઈકોર્ટને વધુ એક ન્યાયાધીશ મળ્યા. જસ્ટિસ સીએમ રોયને મુખ્ય ન્યાયાધીશે શપથ લેવડાવ્યા. જસ્ટિસ સીએમ રોયની આંધ્રપ્રદેશ હાઈકોર્ટથી ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બદલી થઈ. સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 31 પર પહોંચી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ વાયબ્રન્ટ સમિટના બે દાયકા અને જાન્યુઆરી 2024માં યોજાનારી વાયબ્રન્ટ સમિટની 10મી એડિશન અંગે વિવિધ રાજ્યોના રોડ શોના આયોજનની વિગતો આપી. અમરેલી સાંસદ નારાયણ કાછડિયાનો એક વિડીયો સામે આવ્યો. કાછડિયાનું મોબાઈલ કોલ રેકોર્ડિંગ વાયરલ થયા બાદ કોન્ટ્રાક્ટરને ધમકીભર્યા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને ધમકી આપ્યા બાદ કોન્ટ્રાક્ટરને ધમકી આપતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જૂનાગઢ માંગરોળ મહાનગરપાલિકામાં બીજા દિવસે પણ સફાઈ કામદારોનો હોબાળો યથાવત. તાલુકા પંચાયતમાં સ્ટાફ મીટિંગ મળી હતી. સ્ટાફ મીટિંગમાં અમુક કર્મચારીઓને ખુરશી પણ ન અપાય જેથી કર્મચારીઓ નીચે બેસીને મીટિંગમાં હાજર રહેવા મજબૂર થયા. ભાજપના આગેવાનોએ 2 દિવસમાં પ્રશ્નનો ઉકેલ આપવાની ખાતરી આપી. બનાસકાંઠાના બેલડીમાં તહેવારોને લઈને પોલીસની તૈયારીઓ જોવા મળી. તેના ભાગરૂપે પોલીસે ટ્રાફિક ઝુંબેશ યોજી હતી અને મુખ્ય માર્ગો પર આવેલા દબાણો દૂર કરી અને રોડ ખુલ્લા કર્યા. સાબરકાંઠા પોલીસે વાહન ચાલકોની સુરક્ષા માટે એક અભિયાન હાથ ધર્યું છે. જેમાં જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર હેલ્મેટ પહેર્યા વગરના વાહન ચાલકોને રોક્યા. હેલ્મેટનું મહત્વ અને સુરક્ષા સમજાવી વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કર્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરી કરનારા લોકો પર વીજ વિભાગે તવાઈ બોલાવી. જિલ્લાના લખતર સાયલા સહિતના વિસ્તારોમાં વીજ ચોરી કરનારા લોકો પર 20થી વધુ ટીમોએ દરોડા પાડ્યા. 43 જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાય અને 43 કનેક્શન ધારકોને 51 લાખનો દંડ ફટકારાયો. 5-9 નવેમ્બર સુરતના હીરા ઉદ્યોગોનું દિવાળી વેકેશન શરૂ થશે. મંદીને કારણે આ વર્ષે એક બાદ એક કારખાનાઓ વેકેશન જાહેર કરી રહ્યા છે. કારખાનામાં પોસ્ટર ચોંટાડી વેકેશનની તારીખો જાહેર કરી દેવાય છે. જોકે વેકેશન બાદ કારખાના ક્યારે ખોલશે તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી. ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યા વધુ ને વધુ ઘેરી બની રહી છે. હવામાં ઝેરી રજકણોની માત્ર એટલી હદે વધી રહી છે કે અમદાવાદ શહેર જાણે કે ગેસ ચેમ્બરમાં ફેરવાયું હોય. એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અને આંક 200 સુધી પહોંચ્યો છે. એટલે કે ગુજરાતમાં અમદાવાદ જેવા શહેરમાં હવે હવા સ્વચ્છ રહી નથી. સુરતના ડિંડોલી વિસ્તારમાં 7,800 કરોડના સટ્ટાકાંડનો મામલે ઝડપાયેલા 4 આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા. મહત્વનું છે કે 1 ઓક્ટોબરના રોજ ડિંડોલી ખાતે આવેલા રાજમહેલ કોમ્પ્લેક્સમાં ઇકોસેલ અને એસઓજીની ટીમે દરોડા પાડ્યા. જે દરમિયાન ટીમે આરોપીઓની ધરપકડ કરી હતી અને સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો. પાટણ જિલ્લામાં આવેલું જૈન તીર્થ શંખેશ્વર ભારતભરમાં બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તીર્થ. વર્ષ દરમિયાન હજારો જૈન યાત્રિકો દેશ વિદેશથી આવે છે, પરંતુ મુસાફરો માટે વર્ષોથી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી અધૂરી છે.
બે બસ સ્ટેન્ડના ચાર વખત ખાતમુહૂર્ત થયા, પરંતુ છેલ્લા 15 વર્ષથી નવીન બસ સ્ટેન્ડની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થઈ. ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં સિમલા અને કાશ્મીરી સફરજનની અઢળક આવક જોવા મળી. એક જ દિવસમાં 5,000થી વધુ બોક્સની આવક નોંધાઈ. 70-90 રૂપિયા કિલો યાર્ડમાં ભાવ બોલાઈ રહ્યો છે. ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં દર વર્ષે દેશભરમાંથી સૌથી વધુ સફરજનની આવક થતી હોય છે. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં વરિયાળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. વિશ્વમાં એક તો યુદ્ધનો માહોલ છે, એવા સમયે હાલમાં વરિયાળીની માંગ પણ ઓછી થઈ છે, જેના કારણે ઊંઝાથી વરિયાળીનું એક્સપોર્ટ પણ ઓછું થઈ રહ્યું છે. ભાવનગરના માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થઈ જતા આવક પ્રતિબંધિત જાહેર જોવા મળી. માર્કેટ યાર્ડમાં મગફળીની આવક સામે તેની માંગ ઘટી જતા યાર્ડમાં મગફળીનો ભરાવો થયો છે, જે બાદ મગફળીની આવક વધી જવાના કારણે યાર્ડમાં નવી મગફળીનો ભરાવો થઈ જતા આવક પ્રતિબંધિત કરાઈ. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જૂનાગઢની મુલાકાતે ગિરનાર પર્વત પર આવેલા મા અંબાના દર્શન કરશે. રોપ વે દ્વારા ગિરનાર પર્વત પર જઈને દર્શન કર્યા, તે બાદ તેઓ દત્તાત્રેય ભગવાનના દર્શન કરી ખાનગી યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી. પંચમહાલના શહેરાના મોર ઉડારા ગામના શૈલેષકુમાર બારિયા 17 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવી પોતાના માતૃવતન પરત ફર્યા, જેને લઈને શહેરના નવાબ બસ સ્ટેન્ડ ખાતે પરિવારજનો સહિત સ્થાનિકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી, નકલી અધિકારી કૌભાંડ બાદ હવે કામો પણ નકલી હોવાનું સામે આવ્યું. નકલી સરકારી કચેરીના અસલી કૌભાંડ મામલામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. નકલી અધિકારી સંદીપ રાજપૂત દ્વારા દાહોદ જિલ્લામાં પણ પ્રયોજના કચેરીમાં ઉચાપત કરી ગ્રાન્ટ મેળવી હોવાનું સામે આવ્યું. છોટાઉદેપુરના નસવાડીમાં કુકરદા ગામે માઇનોર બ્રિજનું 1.20 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે, પરંતુ આ બ્રિજના કામમાં ભરેલા પાણીમાં સ્લેબ ચણી દેવાયો. આ પરિસ્થિતિમાં ગ્રાન્ટ તો વપરાય છે, પરંતુ પાયાના સ્તર પર કામ કેવા થાય છે તે જોવા નિતસ્દી અધિકારીઓ કે આરએનબી વિભાગના લોકો નથી લઈ રહ્યા. સુરતમાં બનાવટી ચરણી નોટ સાથે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. સારોલી ચેકપોસ્ટ ખાતેથી 2,26,000ની બનાવટી ચરણી નોટ સાથે આરોપી દબોચી લેવાયો. 200ના દરની 2,26,000ની નોટ સાથે સારોલી પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક બાંગ્લાદેશી નાગરિકનું 7 વર્ષ પહેલા ખોટા નામવાળું ભારતીય આધાર કાર્ડ બનાવનારા શખ્સને અમદાવાદથી ઝડપી પાડ્યો. આ બાંગ્લાદેશીને અખિલેશ ગૌતમને અમદાવાદના વટવા વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. આરોપી અખિલેશ ગૌતમ દ્વારા કબૂલાત કરવામાં આવી કે વર્ષ 2013-14માં તેના ટ્વીન સ્ટાર ઇન્ડસ્ટ્રીયલ નામની મુંબઈની કંપની પાસેથી આધાર કાર્ડ બનાવવાનો પેટા કોન્ટ્રાક્ટ મળ્યો હતો. સુરત શહેરમાં દિવાળી પહેલા એસીબીએ સપાટો બોલાવતા 2 લાંચી અધિકારીઓને 40,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા. પાલિકાના અઠવા ઝોન ઇલેક્ટ્રિકલ વિભાગના જુનિયર ઇજનેર પરેશ પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનિસ બાડોલિયાની એસીબીએ ધરપકડ કરી. સુરતના પાલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના. લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોર પર બિલ્ડર અને વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અજીત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ અજીત બેસાણીયા દ્વારા ફાયરિંગ કરાયું. સુરેન્દ્રનગરના વ્યાજખોરમાં આતંક જોવા મળ્યો હતો. વ્યાજખરો યુવકનું તેના પરિવાર સામે જ અપહરણ કરી ગોંધી રાખ્યો હતો અને ઢોરમાર માર્યો, જે બાદ યુવકની પત્નીએ ડીવાયએસપીને જાણ કરી હતી અને તેના પતિને યુવક પાસેથી છોડાવ્યો. યુવકે 50,000 વ્યાજ પર લીધા હતા. વ્યાજ નિયમિત ન ચૂકવતા વ્યાજખરોએ યુવકનું અપહરણ કર્યું. વિપક્ષના સાંસદો દ્વારા તેમના આઈફોન હેક કરવાના પ્રયાસ થયાનો આરોપ મૂક્યા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં. એપલ કંપનીને નોટિસ ફટકારવામાં આવી. કેન્દ્ર સરકારે કહ્યું કે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ હવે આ મામલે તપાસ શરૂ કરી છે. સીઆરટી ઇન ભારતમાં હેકિંગ અને ફિશિંગ જેવા સાયબર સુરક્ષાના ખતરાની જવાબદારી સંભાળતી કેન્દ્રીય સંસ્થા છે અને તેમણે આ મામલાને ગંભીરતાથી લીધું છે. સંસદની એથિક્સ કમિટીની બેઠકમાં હોબાળો થયો. ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાની સાથે વિપક્ષી દળના સભ્યોએ પણ બેઠકમાંથી વોકઆઉટ કર્યું. બેઠકના પ્રશ્નો પૂછવાની રીત પર સવાલ ઉઠાવ્યા. વિપક્ષી સાંસદોએ કહ્યું કે સમિતિએ મહુવાના મોઇત્રાને વ્યક્તિગત અને અનૈતિક પ્રશ્નો પૂછ્યા હતા.
दिल्ली में लीकर कौभांड ने लेने एन्फोर्समेंट डायरेक्टरेटे पाठवेला समन छता सीएम अरविंद केजरीवाल पूछपरछ माटे कचेरी जया नथी। ईडीना समन ने गैरकायदेसर और राजनीति प्रेरित गणाव्यु हतुं अने आक्षेप लगाव्यो के समन्स भाजपना इशारे मोकलायुं छे जेथी तेओ चार राज्य में प्रचार न करी शके। दिल्ली में आबकारी नीति कौभांड में केजरीवाले ईडीना समन्स ने लेने भाजप आम आदमी पार्टी आक्रमक बनी छे। दिल्ली में भाजपे केजरीवाल विरुद्ध पोस्टरो साथे प्रदर्शन कर्यु। केजरीवाल सत्य बोलो आबकारी नीति कौभांड में मो खोलो तेमज लखेला दिल्ली में पोस्टर लाग्या हता अने कार्यकर्ताओ प्रदर्शन कर्यु। केजरीवाल ने ईडी समक्ष कथित शराब कौभांड मामले पूछपरछ पहला तपास एजेंसीए दिल्ली सरकार वधु एक मंत्री राजकुमार आनंद घरे दरोड़ा पाड़िया। ईडी राजकुमार आनंद सिविल लाइसेंस खाते सत्तावार निवास स्थाने तपास करी। केजरीवाल ने ईडी समन्स पर शिवसेना सांसद संजय राउते कहू विपक्ष पार्टीए एक वक्त राहुल गांधी और सोनिया गांधी ने समन्स पाठव्या था। मने पण जेल में मोकलवामां आव्यो हतो अने महाराष्ट्रना अनेक नेताओं ने जेल में धकेली देवाया। बे पश्चिम बंगाल मंत्रियों ने पण ईडीए धरपकड़ करी हती। तमिलनाडु में पण बे मंत्री जेल में छे। महाराष्ट्र में मराठा अनामत की मांग ने लेने आंदोलन चाली रह्यु छे। महाराष्ट्र पुलिस राज्य में चालता आंदोलन ने उश्केरवा बदल मोटी संख्या में आंदोलनकारी विरुद्ध केस नोंधी धरपकड़ करी। मराठा आंदोलनकारी सामे केस नोंधवा अंगे माहिती आपता डीजीपीए कह्यु के हिंसक प्रदर्शन दरमियान केटलाक लोकोनी अटकायत करी छे। बिहारना मुख्यमंत्री नीतीश कुमारे कांग्रेस पर जोरदार हमलो करता कह्यु के पटना में योजाली विपक्ष की बैठक में भारत गठबंधन थयु हतु परंतु आ दिवसों में जोड़ाण कोई काम थयु रहू नथी। कांग्रेस पार्टी आ तरफ ध्यान आपी रही नथी। तेओ पांच राज्यों में योजानारी विधानसभा चूंटणी में व्यस्त छे। नीतीश कुमारे केन्द्र की मोदी सरकार पर निशान ताक्यु ने कह्यु के आज केन्द्र की सरकार ने देश साथे कोई लेवा देवा नथी। भाजप नेता सुशील कुमार मोदी एक मेगा कार्यक्रम में बिहार मुख्यमंत्री नीतीश कुमार पर सामूहिक निमणूक पत्रों मामले निशान ताक्यु। कह्यु के 1,20,000 लोगों ने बदले मात्र 30,000 लोगों ने निमणूक पत्रों वितरण करवामां आवशे। बाकी 10,00,000 लोगों ने पत्र आपवानो टार्गेट 25 वर्ष में पूर्ण नहीं थाय।